રાજ્યમાં ગુમ થતી દીકરીઓ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે અરજી. અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત. દીકરીઓ ગુમ થવા પાછળ મોટા કૌભાંડની શક્યતા અરજદારે વર્ણન કરી છે. સૌરાષ્ટ્રમાં દીકરીઓ ગુમ થવા પાછળ મોટું કૌભાંડ હોય તેવું તમને લાગી રહ્યું છે. રોરો ફેરી મારફતે દીકરીઓને સુરત મોકલાઈ રહી છે તેવું અરજદારે ઉલ્લેખ કર્યો છે. લગ્નની લાલચ આપી દીકરીઓને ઉઠાવી જવામાં આવે છે. નાની દીકરીઓ ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કરાવી દેવામાં આવે છે. અમરેલી ભાવનગર બોટાદમાંથી દીકરીઓ ગુમ થવાની અનેક ફરિયાદો ઉઠી છે. દીકરીઓને ગુમ કરતા લોકો સામે યોગ્ય પગલાં લેવાય તેવી હાઈકોર્ટમાં માંગ કરવામાં આવી છે. દીકરીના પિતાએ કરેલી હેબિયર્સ કોપર્સની અરજીમાં આ ખુલાસો થયો છે. હાઈકોર્ટે પોલીસ વિભાગને નોટિસ ફટકારી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આજે હેબિયસ કોર્પસ મેટર હતી. તેમાં પિતા હરેશભાઈ ડાયાણી તરફથી એક હેબિયસ કોર્પસ મારા દ્વારા કરવામાં આવી હતી. તેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લાની દીકરીઓને સુરત ખાતે જઈને ત્યાં ગેરકાયદેસર સગીર વયની દીકરીઓને લગ્ન કરાવી દેવાનું એક આખું ષડયંત્ર હતું. તેમાં નોટરી તથા ચીફ ઓફિસર્સ તથા ઘણા લોકો આમાં સંડોવાયેલા છે. આ એક ગ્રુપ છે. તેમાં આજરોજ હરેશભાઈ ડાયાણની દીકરી જે સગીર વયની હોય અને તેમને અન્ય શખ્સ એક પગાડી ગયો હતો તે માટે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે.